વિધવા સહાય, આમ તો આ શબ્દ સહાયવાળો બહુ મને નહીં ગમતો. વિધવા થવું એ કોઈ સુખદ નથી ઘટના, અને એની સહાય મળવી એ પણ મદદની જરૂર હોય છે. એમને ટેકો એ સાડા કેટલા મળે વિધવા સહાયમાં? સરકાર 1250 રૂપિયા મળે. એ 1250 રૂપિયા તમને કેમ અગત્યના અને મહત્વના હતા તમારા માટે? આડી 1200 અમાર ઘર એની ઉપર જ હારે છે. અચ્છા, અને નહોતું મળતું ત્યાં શું કરતા? મજૂરી, હવે મજૂરી થતી નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ બોલાવે નહીં. આમ તો ખેત મજૂરી કરતા હતા. ખેત છે, ઘર મજૂરી છે, એવું વાસણ ઘસવાનું ને એવું કરતા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, મહાન વૈજ્ઞાનિક, એમને કોઈકે પૂછ્યું કે જીવનનો અર્થ શું એમ, અને આઇન્સ્ટાઈને સરસ જવાબ આપ્યો કે આમ જુઓ તો જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે એને કેવું બનાવો છો, અર્થસભર બનાવો તો જીવનનો અર્થ તમને મળી જાય એમ. વાત એકદમ સાચી એમ એમની. અમે વિવિધ સમાજ કાર્યો કરીએ અને ગુજરાતના 22 જિલ્લાઓમાં આ બધા સેવાકીય પ્રવૃત્તિ કરીએ. અમારા કાર્યકરો અમારી સાથે એવા જ નિષ્ઠાવાન જોડાયેલા જે જીવનને અર્થસભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ. આમ તો હું ખેડાના દબાણમાં છું અત્યારે, આ બધા બહુ બધા બા છે એમની વાત કરવાની છે, પણ અમારા કાર્યકર રજનીભાઈ છે, એમણે જીવનને અર્થસભર બનાવવાનું નક્કી કર્યું અમારી સાથે. રજનીભાઈ કાર્યકર તરીકે ક્યારે જોડાયા? લગભગ 4-1 વર્ષ થયા મારા કાર્યકર તરીકે જોડાયા. અને બીજું, સેવા ભાવના એમના મનમાં હતી એટલે જ ખાસ આવ્યા. અને અત્યાર તમારા થકી આપણે કેટલા લોકોના કલ્યાણમાં ઓછામાં ઓછા ગણવા હોય? ઓછામાં ઓછા 1200 લગીને લોકોને, જેમ કે લાઇટ છે, રેશન કાર્ડ છે, પ્લોટ છે, પછી માનવગરિમા છે, પંડિત આવાસ યોજના, ઘણા બધા લાભો આપ્યા છે અને લોકોને સંતોષ પણ ઘણો થયો. VSM થકી જે આપણને જે મદદ મળી તો બહુ એમ જેન્યુઇન રીતે એમ કહી શકાય, કામ કરી શકાય, એટલે તમારું જીવન અર્થસભર બન્યું એવું કહી શકાય, બરાબર ને? હવે આ બધા બા છે મારી સાથે, કાર્યકર રદ્દીભાઈ છે, આવા જ દરેક કાર્યકર અમારા જિલ્લાઓમાં છે એમ, હીરો જેવા, અને એ હીરા અમારી પાસે છે એટલે આ બધું થઈ શકે છે, એ અમારી ટીમ છે એમ, એટલે બરાબર. આ બધા બા દબાણમાં રહે છે, અને ઘણા એવા છે કે જેમના હસબન્ડને ગુજરી ગયે, કોઈકના ડૈબા તમારા ઘરવાળા ક્યારે ગુજરી ગયા? તો 8મું વર્ષ જતું હશે. તમારા 14 વર્ષ, તમારા ઘરવાળા 3 વર્ષ, તમારા 16-17 વર્ષ, અને 40 વર્ષ થયા. આટલું બધા વર્ષો, 3 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો ગાળો તો બહુ લાંબો કહેવાય, પણ છતાંય વિધવા સહાય આપણને નહોતી મળતી. વિધવા સહાય, આમ તો આ શબ્દ સહાયવાળો બહુ મને નહીં ગમતો. વિધવા થવું એ કોઈ સુખદ નથી ઘટના, અને એની સહાય મળવી એ પણ મદદની જરૂર હોય છે. એમને ટેકો એ કેટલા મળે વિધવા સહાયમાં સરકાર? 1250 રૂપિયા મળે. એ 1250 રૂપિયા તમને કેમ અગત્યના અને મહત્વના હતા તમારા માટે? આડી 1200 અમાર ઘર એની ઉપર જ હારે છે. અચ્છા, અને નહોતું મળતું ત્યાં શું કરતા? મજૂરી, હવે મજૂરી થતી નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ બોલાવે નહીં. આમ તો ખેત મજૂરી કરતા હતા. ખેત છે, ઘર મજૂરી છે, એવું વાસણ ઘસવાનું ને એવું કરતા હતા. ઉંમર થાય ને એટલે બધાને એમ થાય કે આ બા કરે તમને લઈ જાવ, એના કરતા મારા જેવા જુવાનને લઈ જાય તો વધારે કામ થાય, એટલે જુવાનને બોલાવે. આ બધા બાને દીકરાઓ તો છે એમ, પણ ક્યાંક કોઈ સપોર્ટ કરે, કોઈ ન કરે, એવી બધી પરિસ્થિતિ થાય એટલે બધા એકલા રહે છે. મૂળ તો એક તમે તમારા દીકરા ભેગા રહો છો? મારા મોટા છોકરા બૈરું નહીં એટલે એની જોડે એના એની સાથે રહે છે, બાકી બીજા બધામાં એકલા રહે છે અને જુદા રહો બધા. અચ્છા, આ ઘર જોયો તમે? જોઈ જાવ ના, બિલકુલ. એટલે 1250 રૂપિયા જે એમને મળે ને તે તમે ભગવાન એમની સારું આ 1250 કેટલા બધા મહત્વના છે, જયારે આવા બાઓને મળીએ ને ત્યારે આપણને સમજાય. એમનો આખો મહિનો આ 1250 રૂપિયામાં એ કોશિશ કરે ચલાવવા માટે, ચાલે ન ચાલે જે પણ રીતે. એટલે એક રીતે સરકારનો આભાર એટલા માટે માનીશ કે આવા બધા માટે તો આ જીવવા માટેનું એક તરણા જેવું એ 1250 રૂપિયા બની જાય. આ બધાને રાશન કાર્ડની તકલીફ છે હજી આપણને, બરાબર ને? ડૈબાને છે,
કૈલાસબાને રાશન કાર્ડની તકલીફ છે ખરા, પણ કેટલાકમાં દીકરાઓ ભેગા છે તો છૂટા નથી પડતા, અને એમને એવું છે કે અનાજ મળે એવું રેશન કાર્ડ એમને જો સેપરેટ મળે તો સરકારના 1250 અને એ અંત્યોદય કે બીપીએલ રેશન કાર્ડ હોય તો એમનું કેવું છે કે અમારું જીવન ચાલે એવી રીતના. તો અમે સરકારને આ વાત પહોંચાડશું. અહીંના કલેક્ટર બાચાણી સાહેબ બહુ જ સારા અધિકારી છે. અમારી એક નાનકડી વાત એમની પાસે મૂકીએ તો તરત જ એ કામનો અમલ કરે છે, તો એ તમારા બધાની વાત હું એમના સુધી પહોંચાડીશ એમ. પણ સૌથી એક બાબત મને જે થોડીક ખૂંચતી હોય એ લાગે કે દરેક ગામોમાં આવા બા દાદા છે, બા છે, વૃદ્ધ પેન્શનના સંદર્ભમાં વાત કરીએ તો એવા નિરાધાર વૃદ્ધો પણ છે એમ, અને સરકારની વ્યવસ્થા પણ છે, ગામમાં તલાટી છે, ગ્રામ સેવક છે, તો એ લોકોને કેમ આ લોકોની શોધ સામેથી નથી લેતા? શું કામ 40 વર્ષ સુધી આમને કમળાબાને 40 વર્ષ એમના ઘરવાળાને ગુજરી ગયે થયા અને છતાં એ વિધવા સહાયથી એ વંચિત રહ્યા એમ. બિલકુલ, એ વંચિત કેમ રહ્યા એમ. તો ક્યાંક થોડુંક હજી વધારે પેરવી ગવર્મેન્ટ લેવલ પરથી થાય કે અધિકારીઓ સામે ચાલીને ગામોમાં કોઈક એવી એવી વ્યવસ્થા પણ થાય કે જો જે તે ગામ હોય એ ગામમાં સરકારની યોજનાથી વંચિત જો કોઈ રહી જાય એમ, એલિજિબલ હોય, મળી શકે એને યોજનાનો લાભ એવા વ્યક્તિઓ હોય અને છતાં એને વંચિત રહી જાય, તો ક્યાંક જુદી વ્યવસ્થાઓ સરકારે પેનલ્ટીની પણ અધિકારીઓને કરવી જોઈએ. તો મારા ખ્યાલથી આવા એકેય બાને આટલા આટલા વર્ષો સુધી રાહ ન જોવી પડે. અહીંયા રજનીભાઈ અને અમારા દરેક જિલ્લામાં કાર્યકરો આ પ્રયત્ન કરે એટલે આ બધું અમે કરીએ છીએ. બસ તમને બધાને આ વિધવા સહાયની નાનકડી રકમ જે મળે છે એનાથી અમને ઘણી રાહત પણ છે, અમે રાશન કાર્ડ માટે પ્રયત્ન કરીશું એમ, બરાબર છે? પણ બાકી આ પ્રયત્ન થયો, વિધવા સહાયના પહેલી વાર પૈસા મળ્યા ત્યારે કેવી લાગણી થઈ હતી? એક બહુ બહુ થઈ કે હરખ થયું કે હરખ માલું કે આની ઉપર જીવી શકીએ, એમનો આભાર માનીએ અમે, એમણે કર્યો આભાર. બરાબર છે, ભાડું અમારી કને નથી લીધું, એમની રિક્ષા ઘેર લે લી જ્યાં પૈસા લાવીને, એટલો તમનો સાથ અમને. કેટલાય લોકો હવાર પડે ને એવું ખરું, ગમે વાત કરવા આવ્યા ને તો ચાલુ ચાલુ એમને. તો બસ આવા કાર્યકરો છે, મને બહુ જ ગર્વ છે કે તમે અમારી સાથે છો અને આવા દરેક કાર્યકર સાથે છે એટલે જ આ બધા કામો થાય છે. તો બસ આ એક નાનકડી વાત, અને આભાર કલેક્ટર બાચાણી સાહેબનો કે એમણે આ વિધવા પેન્શન આ બાઓને મળે એ માટે તત્કાલ એમણે કર્યું, અને વિનંતી પણ કે હજી એમના રાશન કાર્ડનો પ્રશ્ન એ સત્વરે ઉકેલે એમ. થેન્ક યુ.